આજે આપણે આર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની સમજ મેળવીએ પ્રશ્નો દ્વારા એમાં પ્રથમ છે આરટીનું પૂરું નામ શું છે જેને આપણે આ રાઇટ ટુ એજ્યુકેશન કહીએ છીએ પણ પૂરું નામ છે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા કાયદા મુજબ છ થી ચૌદ વર્ષના બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ મેળવે છે આર ટી બે હજાર નવ મુજબ રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો કાયદો સંસદમાં ક્યારે પસાર કરાયો તેનો જવાબ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર નવના ના રોજ હવે આ કાયદો છે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવ એ ક્યારે અમલી બન્યો તો તેનો જવાબ છે એક એપ્રિલ બે હજાર દસના ના રોજ ભારત સરકારે કયા બંધારણીય સુધારા દ્વારા આરટીઈ બે હજાર નવનો નો કાયદો બનાવ્યો છ્યાસીમો બંધારણીય સુધારો આ બંધારણીય સુધારો વર્ષ બે હજાર બેની સાલમાં આવ્યો હતો અને જેમાં શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર બનાવાયો હતો આરટીઈ બે હજાર નવનો કાયદો કયા કાયદાની જગ્યાએ લાગુ કરવામાં આવ્યો હતો તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો એકસઠ એટલે કે આરટીઈ બે હજાર નવના કાયદાની પહેલાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો એકસઠ લાગુ કરેલ હતો આરટીઈ બે હજાર નવ પ્રમાણે બાળક એટલે શું છ થી ચૌદ વર્ષની છોકરી કે છોકરો પરિશિષ્ટ મુજબ પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવાયો પરિશિષ્ટ એકવીસ એ મુજબ હવે એ પહેલા આપણી પાસે કુલ છ મૂળભૂત અધિકારો હતા અને શિક્ષણનો અધિકાર છે એ સાતમો મૂળભૂત અધિકાર બન્યો આરટીઈને ઈ ને લગતા નિયમો ગુજરાત સરકારે ક્યારે બનાવ્યા અઢાર ફેબ્રુઆરી બે હજાર બારના ના રોજ બે હજાર નવના ના કાયદામાં કુલ કેટલા પ્રકરણ છે તો સાત પ્રકરણ છે ટોટલ બે હજાર નવના ના કાયદામાં કુલ કેટલી કલમો છે આડત્રીસ કલમો છે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો નો કાયદો કયા રાજ્યમાં લાગુ પડતો નથી જમ્મુ કાશ્મીરમાં આરટીઈ અંતર્ગત ધોરણ એક થી પાંચ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના કેટલા દિવસો હોય છે બસો દિવસ આરટીઈ અંતર્ગત ધોરણ છ થી આઠ માં શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના દિવસો કેટલા હોય છે તો આમાં છે બસો વીસ દિવસ ત્યારબાદ આપણે કામકાજની કલાક જોઈએ તો આરટીઈ અંતર્ગત ધોરણ એકથી પાંચ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના કેટલા કલાક હોય છે તો તેમાં છે આઠસો કલાક રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ છ થી આઠ માટે શૈક્ષણિક વર્ષ દરમિયાન કામકાજના કેટલા કલાક હોય છે એક હજાર કલાક ત્યારબાદ છે દૈનિક કામકાજના કલાક તો આરટીઈ અંતર્ગત એક થી પાંચ માટે દૈનિક કામકાજના કેટલા કલાક હોય છે દૈનિક ચાર કલાક છ થી આઠ નું જોઈએ તો આરટીઈ અંતર્ગત ધોરણ છ થી આઠ માટે દૈનિક કામકાજના કેટલા કલાક હોય છે તેમાં છે પાંચ કલાક આરટીઈ અંતર્ગત ધોરણ એક થી પાંચમાં એક અઠવાડિયામાં કામકાજના કેટલા કલાક હોય છે તો એક અઠવાડિયામાં પિસ્તાલીસ કલાક જોઈએ તેવી જ રીતે ધોરણ છ થી આઠમાં જોઈએ તો આરટીઈ અંતર્ગત ધોરણ છ થી આઠમાં એક અઠવાડિયામાં કામકાજના કેટલા કલાક હોય છે તેમાં પણ પિસ્તાલીસ કલાક મફત અને ફરજિયાત શિક્ષણનો ઉલ્લેખ આરટીઈ બે હજાર નવના કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે તો પ્રકરણ બે માં શાળા અને શિક્ષકોની જવાબદારીનો ઉલ્લેખ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે તો પ્રકરણ ચાર માં ખાનગી ટ્યુશન કે ખાનગી પ્રવૃત્તિ પર પ્રતિબંધનો ઉલ્લેખ કઈ કલમમાં જોવા મળે છે તો કલમ અઠ્યાવીસમાં માં એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ એનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવેલ છે તેમાં છે કલમ એકવીસ એક થી પાંચમાં જો વિદ્યાર્થીઓની સંખ્યા પંચાણું હોય તો કેટલા શિક્ષક હોય તો તેનો જવાબ છે ચાર શિક્ષકો એટલે કે ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક મળે આરટી ઈ મુજબ છ થી આઠ માં વિષય દીઠ કેટલા શિક્ષકો હોય છે તો વિષય દીઠ ઓછા ઓછામાં ઓછા એક શિક્ષક હોય છે અને તેમાં પણ પાંત્રીસ જેમ એકનો રેશિયો હોય છે એટલે કે પાત્રીસ વિદ્યાર્થી એ એક શિક્ષક હોય શિક્ષકની નિમણૂક માટેની લાયકાત અને નોકરીનો ઉલ્લેખ કઈ કલમમાં જોવા મળે છે તેનો જવાબ છે કલમ ત્રેવીસમાં બાળકના હકનું રક્ષણ બે હજાર નવના ના એક્ટમાં કયા પ્રકરણમાં જોવા મળે છે તો પ્રકરણ છમાં માં રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે જવાબ છે કલમ તેત્રીસ ફરિયાદ નિવારણનો ઉલ્લેખ કઈ કલમમાં જોવા મળે છે કલમ બત્રીસમાં આ ફરિયાદ નિવારણની અરજીનો નિકાલ ત્રણ મહિનામાં કરવામાં આવે છે જો તમને મારા વિડિયો કંઈ ઉપયોગી થતા હોય અને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ